Audio Jungle. नमस्कार विद्यार्थी मित्रों, विषय बी ए लेक्चर नंबर 5 श्री बीबीएनपीबी हिरपरा कन्या विद्यालय कालावड़ वती वीडियो ऑनलाइन लेक्चर में आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आपणे अहीं आगळना लेक्चर में जोयुं हतुं उच्च सपाटी संचालन अने मध्य सपाटी संचालन, एटले के संचालननी त्रण सपाटीओ छे, उच्च सपाटी, मध्य सपाटी अने तळ सपाटी। आपणे उच्च सपाटी अने मध्य सपाटी विशे वात करी गया, हवे आपणे आजनो टॉपिक छे तळ सपाटी संचालन। तळ सपाटी संचालन एटले शुं? विद्यार्थी मित्रों, काले आपणे पेलो त्रिकोण एटले के पिरामिड जोयेलो हतो, एमां सौथी टोचनो ऊपरनो भाग ए छे उच्च सपाटी, त्यार पछी छे मध्य सपाटी अने सौथी नीचेनो भाग छे ए छे तळ सपाटी। तळ सपाटी ने बीजा निम्न सपाटी, निचली सपाटी, कार्यकारी सपाटी के निरीक्षकोनी सपाटी पण कहेवामां आवे छे। निरीक्षकोनी सपाटी शुं काम? तो के तळ सपाटी में कोनो कोनो समावेश थाय छे? तो के तळ सपाटी में निरीक्षको, जोबरो अने फोरमेनोनो समावेश थाय छे। હવે અહીંયા નિરીક્ષકો, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ સુપરવાઇઝર, ત્યાર પછી છે જોબર, કે જે દરેકે દરેક કંપનીમાં એક સરખું કાર્ય કરવાનો કોન્ટ્રાક્ટ રાખતો હોય છે, એને કહેવામાં આવે છે જોબર। એનું ધ્યાન રાખવાનું, એને માણસો પૂરા પાડવાના અને એની ઉપર ધ્યાન રાખવાનું કાર્ય છે એ છે જોબર। અને ત્યાર પછી છે ફોરમેન, જે પણ એક પ્રકારના કર્મચારી ઉપર ધ્યાન રાખવાનું કાર્ય કરે છે। એટલે મુખ્યત્વે તમે જુઓ તો તળ સપાટી સંચાલનમાં નિરીક્ષણ કરવાનું કાર્ય કરવામાં આવે છે। કોનું નિરીક્ષણ? તો કે આની નીચે જે અસંખ્ય કામ કરતા કામદારો છે તેનું ધ્યાન રાખવાનું કાર્ય એ તળ સપાટી સંચાલનમાં કરવામાં આવે છે। તમે આ પિરામિડમાં જોઈ શકો છો કે સૌથી વધારે સ્પેસ જે આપેલી છે એ તળ સપાટી સંચાલનમાં છે, કારણ કે અહીંયા વ્યક્તિઓની સંખ્યા વધારે જોવા મળે છે, કામદારોની સંખ્યા વધારે જોવા મળે છે। એટલે ક્વેશ્ચન એક માર્કમાં પૂછાઈ શકે કે તળ સપાટી સંચાલન એટલે શું? તો કે તળ સપાટી સંચાલનમાં નિરીક્ષકો, જોબર અને ફોરમેનોનો સમાવેશ કરવામાં આવે છે, જેને બીજા નામે કાર્યકારી સપાટી કહેવામાં આવે છે। કાર્યકારી સપાટી શું કામ? તો કે ઉચ્ચ સપાટી છે, સૌથી પહેલી જે ઉચ્ચ સપાટી છે એ નીતિ નિર્ણયો લેવાનું કામ કરે છે, જ્યારે મધ્ય સપાટી છે એ એનું અમલીકરણ કરાવવાનું કાર્ય કરે છે, અને એક નીતિ વિષયક નિર્ણયો જે લેવાયેલા છે એનો અમલ કરવાનું કાર્ય, સૌથી વધારે વહીવટનું કાર્ય તળ સપાટીએ થતું હોવાથી તેને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજું એનું નામ છે નિરીક્ષકોની સપાટી। હવે જોઈ લઈએ તળ સપાટી સંચાલનના કાર્યો, એમાં સૌથી પહેલું જ કાર્ય છે, મેં તમને કીધું એ પ્રમાણે કે તળ સપાટી સંચાલનનું મુખ્ય કાર્ય જ કાર્યોનું પોતાને જે સોંપેલો વિભાગ છે એ વિભાગના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય છે। નિરીક્ષણ એટલે કે એને જે મુજબ કામ સોંપાયેલું છે એ મુજબ એ ખરેખર કામ કરે છે કે નહીં, અને જો ન થતું હોય તો એને જરૂરી માર્ગદર્શન સૂચનો આપવા। બીજું છે કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા। અહીંયા નિરીક્ષકો, જોબર કે ફોરમેન જે પોતાને સોંપાયેલ વિભાગ અનુસાર કામદારો છે એ કામદારોમાં શિસ્ત વધે, જો જે જગ્યાએ શિસ્તનું પ્રમાણ ઓછું હશે એ જગ્યાએ વ્યક્તિનો જુસ્સો ટકશે નહીં, અને જુસ્સો એ પ્રમાણે નહીં હોય તો તમારું કાર્ય જે તમે હેતુ નક્કી કરેલો છે એ મુજબ કાર્ય થશે નહીં। જે જગ્યાએ શિસ્ત અને જુસ્સો વધારે એ જગ્યાએ સંચાલન પૂરેપૂરું કાર્યદક્ષતાથી કાર્ય કરી શકે છે। એટલે કામદારોમાં શિસ્ત એટલે કોઈ એક કર્મચારી છે બીજા કર્મચારી સાથે કેવું વર્તન કરે છે, જો યોગ્ય વર્તન ન કરતું હોય, સમયસર હાજર ન રહેતું હોય, તો આ બધું જોવાનું કાર્ય
તળ સપાટી સંચાલનમાં નિરીક્ષક જોબર કે ફોરમેન દ્વારા કરવામાં આવે છે. ત્રીજું કાર્ય છે પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું. એટલે કે અહીંયા નિરીક્ષકો કે પોતાનો જે વિભાગ સોંપેલો છે, પોતાને જે કર્મચારી સોંપેલા છે, એ કર્મચારી આવે ત્યારે એને કયું કાર્ય સોંપવાનું છે એ રીતે રોજબરોજનું આયોજન કરે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો રોજિંદા શબ્દોનું પ્રયોગ કરવામાં આવે છે કે રોજબરોજ જે કર્મચારી આવે છે એની પાસેથી કયું કાર્ય કરાવવું એ આયોજન મુજબ અગાઉથી જ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછીનું ચોથું કાર્ય છે પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનો, હુકમો, કાર્યક્રમો મેળવવા. તળ સપાટી સંચાલનમાં જે નિરીક્ષકો જોબર કે ફોરમેન છે એને કામદારોને કયું કાર્ય સોંપવું એ નક્કી કરવા માટે મધ્ય સપાટી દ્વારા એને સૂચનો, હુકમો અને કાર્યક્રમો આપવામાં આવે છે એનું અમલીકરણ કરવાનું કાર્ય તળ સપાટી સંચાલન દ્વારા કરવામાં આવે છે. એટલે કે પોતાના વિભાગના કાર્યો કરવા માટે કે એણે કયું કાર્ય રોજબરોજ કરવું એ માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનો મેળવવાના થાય છે, હુકમો મેળવવાના થાય છે અને એ પ્રમાણે કાર્યક્રમો મેળવી અને કાર્ય કરાવવાનું થાય છે. ત્યાર પછીનો પાંચમો મુદ્દો છે કર્મચારીને લગતા કાર્યો કરવા. એની નીચે જે કર્મચારીઓ છે એને લગતા કાર્યો કરવા, જેમ કે બદલી, બઢતી અને તાલીમ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરીએ છીએ પણ જો એને કયું કાર્ય કરવાનું છે એ અંગેનું માર્ગદર્શન ન આપીએ, તાલીમ ન આપીએ તો એની કાર્યક્ષમતા પૂર્વક એ તમને કામ આપી શકશે નહીં. બદલી તો કે એને જરૂર હોય તો બીજા વિભાગમાં ટ્રાન્સફર કરવો, બઢતી એટલે કે એ કાર્ય સારું કરતો હોય તો એને પ્રોત્સાહન રૂપે એની ઉપરની પોસ્ટમાં બઢતી આપવી, જે તમે 11મા ધોરણમાં ભણી ચૂકેલા છો. છઠ્ઠું કાર્ય છે યંત્રોની ગોઠવણી. વિદ્યાર્થી મિત્રો, એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાય છે યંત્ર વિન્યાસ એટલે શું? તો યંત્ર વિન્યાસ એટલે યંત્રોની ગોઠવણી. માની લ્યો કે આપણું આયોજન યોગ્ય છે, આપણે એ મુજબની વ્યવસ્થા તંત્ર ગોઠવેલી છે, કર્મચારીઓ મેળવેલા છે, કાચો માલ બધું આપણે પૂરું પાડેલું છે, પણ જો યંત્ર છે એ યોગ્ય રીતે ગોઠવાયેલું ન હોય, યંત્ર છે એ તમને સારી રીતે કામ આપી શકતું નહીં હોય તો તમારું આ બધું જ બધું જે આયોજન છે એ કેવું જાય છે? નિરર્થક જાય છે. એટલે તળ સપાટી સંચાલને યંત્રોની ગોઠવણી એટલે કે યંત્ર વિન્યાસનું કામ કરવામાં આવે છે. જરૂર પડીએ અમુક સમય થતાં યંત્રોમાં ઘસારો લાગે છે, કંઈક ખરાબી આવે છે, યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો એ તળ સપાટી સંચાલનમાં કરવામાં આવે છે. કોઈ કર્મચારીને યંત્રમાં પ્રોબ્લેમ જણાશે એ તળ સપાટી સંચાલનના નિરીક્ષકો જોબર કે ફોરમેનને જણાવશે અને ત્યાંથી જ એનું સોલ્યુશન કરવામાં આવશે. સાતમું છે સાધન સામગ્રી કાચો માલ પૂરા પાડવા. તમારા વિભાગમાં આવતા કામદારો જ્યારે કામ કરવા આવે ત્યારે જો એને જોઈ તો કાચો માલ નહીં મળે તો એના આયોજન મુજબ, એની કાર્યદક્ષતા મુજબ કામ કરી શકશે નહીં. એટલે તળ સપાટીના જે નિરીક્ષકો છે એણે રોજબરોજ જ્યારે વ્યક્તિ કામ કરવા હાજર થાય એની પહેલાં એને જોઈ તો સાધન સામગ્રી કાચો માલ વ્યવસ્થિત છે કે નહીં એ જોવાનું કાર્ય એનું બને છે. ત્યાર પછી છે આઠમું વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દનો પ્રયોગ થયેલો છે વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવો. કામદારોમાં શિસ્તને લગતા, વર્તનને લગતા, સમયને લગતા, વેતનને લગતા ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે. આ પ્રશ્નોનો જે વાજબી લાગે એ પ્રશ્નોનો ઉકેલ લાવવો એ પણ તળ સપાટી સંચાલનનું કાર્ય ગણવામાં આવે છે. ત્યાર પછી છે નવમું ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં આપણે ચોથા નંબરના મુદ્દામાં જોયું કે તળ સપાટીએ મધ્ય સપાટીના વિભાગીય અધિકારીઓ દ્વારા જે જે સૂચનાઓ આપવામાં આવે તેનું પણ પાલન કરવાનું થાય છે, એ ઉપરાંત ઉચ્ચ સપાટી દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તેનું પણ અમલ કરાવવાનું કાર્ય તળ સપાટી સંચાલનમાં જોવા મળે છે. અને દસમું કાર્ય છે વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. અહીંયા તળ સપાટીમાં જે પણ
કામદારો છે એના જે કંઈ પણ પ્રશ્નો છે અથવા એણે જે કંઈ પણ પ્રવૃત્તિ કરેલી છે એ પ્રવૃત્તિનું આયોજન કેટલું હતું, એને કેટલી પ્રવૃત્તિ સોંપવામાં આવેલી છે, એણે કેટલી કરેલી છે અને કેટલી કરવાની બાકી છે એને કહેવામાં આવે છે અહેવાલ. એટલે કે આ વિવિધ પ્રવૃત્તિ જેમ કે ખરીદ વેચાણ દરેકે દરેક ઉત્પાદન એ દરેકે દરેક પ્રવૃત્તિ ખરેખર તળ સપાટીએ થતી હોય છે. તો આ દરેકે દરેક પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચનો, કામદારોને જે પણ સૂચન આપણને મળે એ સૂચનો આપણે મધ્ય સપાટીએ મોકલી આપવા અને મધ્ય સપાટી છે એ ઉચ્ચ સપાટીને મોકલી આપે છે. એટલે વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા. આમ જુઓ તો વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક કંપનીમાં મુખ્ય ત્રણ સપાટીઓ જોવા મળે છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. તળ સપાટી સંચાલનને બીજા બે નામે ઓળખવામાં આવે છે, કાર્યકારી સપાટી, નિરીક્ષકોની સપાટી, નિમ્ન સપાટી કે નીચલી સપાટી. એમાં તળ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય, તો કે નિરીક્ષકો, જોબર અને ફોરમેન. એનું મુખ્યત્વે કામ શું છે, તો કે જે પોતાનો વિભાગ નિમ્ન સપાટીમાં કાર્ય કરતા જે કામદારો છે એનું કાર્ય કેવી રીતે થાય છે એનું નિરીક્ષણ કરવાનું કાર્ય એ તેનું મુખ્ય કાર્ય છે. હવે આ જે નિરીક્ષકો છે એ સંચાલનના પ્રતિનિધિ છે, એટલે કે સંચાલન વતી કાર્ય જોવાનું કાર્ય કઈ રીતે કાર્ય થાય છે એનું જોવાનું કાર્ય એ નિરીક્ષકોનું છે. ફરીથી કાર્ય રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલું તો કે કાર્યોનું નિરીક્ષણ કરવું. બીજું છે કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા. ત્રીજું છે પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું. ચોથું છે પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનો, હુકમો, કાર્યક્રમો મેળવવા અને એનું અમલ કરાવવાનું કાર્ય. પાંચમું છે કર્મચારીને લગતા કાર્યો કરવા, જેમ કે બદલી આપવી, બઢતી આપવી, તાલીમ આપવી. છઠ્ઠું છે યંત્રોની ગોઠવણી, એટલે કે યંત્ર વિન્યાસ, યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો કરવા. સાતમું છે પોતાના વિભાગના કામદારોને સાધન સામગ્રી, કાચો માલ પૂરા પાડવા. આઠમું પોતાના વિભાગમાં જે કામ કરતા કામદારો છે તેના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવો, કે જેથી કર્મચારીઓમાં કામ કરવાનો જુસ્સો વધે. નવમું છે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો. અને દસમું છે વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવા.